એક હતો ઉંદર અને આખા ગામમાં ફર 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 ફાર કઈરાજ કરે અહીંથી વાં જાય વાંચથી વાં જાય વાંથી વાં જાય ફર 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 કૈરાજ કરે કઈરાજ કરે એક વખત ફરતો ફરતો જતો તો ચું 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 કરતો તેણે એક દૂર એક કાપડનો કટકો જોયો સફેદ કાપડનો કટકો ઊંધાનો તો ગમત થઈ કાપડનો કટકો ઉપાડ્યો અને પછી લઈને આમ તેમ આમ તેમ આમ તેમ આમ તેમ ભાગમ ભાગ 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 કર્યા કરે થોડીક વાર થઈ અને એની ગમત પૂરી થઈ એટલે થાકી ગયો પછી એને વિચાર આવ્યો કે આ કપડાના કટકાનું કરવું શું આ તો સફેદ કટકો છે એને થયું કે ચાલ રંગાવી આને

હા બોલ બોલ શું છે તારે અરે કે આ કાપડનો કટકો છે જરાક રંગી દે ને પેલો રંગારો કે શું રંગી દે અહીંયા હું એક જ કામ છે તારા ઉંદેડાના કામ કરવા અમે બેઠા છીએ હાલ નીકળ ઉંદેડો કે ઉંદરભાઈને ઓળખે જ ને તો એ નથી કરી દઉં એ અને રંગ નથી કરી દઉં એ પેલો રંગારો કે નથી કરી દેવો આમ નીકળ નીકળ ઉંદરડો લો કે ધ્યાન રાખજો ખબર છે ને હું કોણ છું ઉંદર ભાઈઓ તું શું કર લઈશ ઉંદર કે કચેરી મેં જાઉાહી કો બુલાઉંગા બડે માર ખિલાઉંગા ઓર દેખુંગા તમાસાંગા તોલો રંગતો બી ગયો એ કે નહીં ભાઈ કચેરીમાં નહીં જવાનું સિપાહીને નહીં બોલાવાનું તારે રંગ કરવો જ ને બે મિનિટ બેસ હમણાં તારો રંગ કરી દઉં ઉંદડા તો રૂમાલનો કટકો આપ્યો અને પેલા એને સરસ મજાનો રંગી દીધો રંગી દીધો એકદમ કલરફુલ થઈ ગયો અને પછી ઉંદડાને આપીને કીધું કે અલ્યા આ તારો કટકો રંગાઈ ગયો અને હવે તું તારા અહીંથી નીકળ ઉંદર તો ખુશ ખુશાલ થઈ ગયો એ આપણું કીધું કરવું પડે ભાઈ ઉંદર ભાઈના ચપાટા પપાટા કહેવાયા તો ભાઈ ઉંદર ખુશ થતો હતો આગળ 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 ગામમાં નીકળો વળી પાછું એને એમ થયું કે આ રંગાઈ તો ગયો પણ જો હવે આમાં થોડુંક ભરતકામ થઈ જાય ને તો જમાવટ પડી જાય તો ચું 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 કરતો કરતો નીકળો અને ગોય તો ભાઈ ભરત કામ કરવાવાળાને અને અહીંયા જઈને કીધું એ ભરતકામ કામ કરવાવાળા ભાઈ ભલે જોયું કે આ કોણ ભરતકામ કરવાવાળા ભાઈ ઉંદરભાઈ તમારી દુકાન આવ્યા છે તો કદાચ શું છે અહીંયા શું છે તો કે આ કાપડનો કટકો રંગાઈ તો ગયો હવે જો એમાં થોડું ભરતકામ થઈ જાય ને તો જમાવટ થઈ જાય અરે કે ભરતકામ કરીને તારે કરવું છે શું અરે કે મારે એની ટોપી બનાવી છે ટોપી બનાવીને તારે શું કરવું તો કે ટોપી પહેરવી જ હવે નીકળ નીકળ અહીંયા અમારે ઘણાય કામ હોય અને તને ભરત કરી દેવાની અમારે જરૂર હું છે પૈસા થાય પૈસા સમજી ગયો પૈસા છે તો ઉંદર કે કે કરી દેવું પડશે ઓ ઉંદરભાઈનું કપડું છે રંગેલું કપડું છે ને ટોપી બનાવી દેવી પડે તો કે નહીં 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 ભરત ભરી દેવું પડે નહીં તો કે એમ નથી કરી દેવું એમ તો કે કચેરી મેં જાઉંગા સિપાઈ સિપાહી કો બોલાઉંગા

ઉંદર તો રાજીના રેડ થતો થાતો 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 થતો ગયો ચૂ 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 કરતો અને હવે ગોતવાનો વારો દરજીનો દરજીને ગોઈતો દરજીભાઈની દુકાને જઈને ઉંદર તો બેસી ગયો આમ દરજીભાઈ દરજીભાઈ દરજી આમ કામ કરતો કરતું જોયું કરે આ મારું ઊંધેડું અહીંયા આવ્યું બોલો શું કામ છે તારે કે જો આ મસ્ત ભરત કરેલી કામ

દરજી તો બી ગયો ઓ બાપા કચેરીમાં જવાની જરૂર નથી સિપાહીને બોલાવવાની જરૂર નથી મારો દીકરો તો એ બેસ હમણાં તને સીવી દઉં અને ભાઈ ટોપી સીવી દીધી ફસ્ટ ક્લાસ ટોપી ઉંદેડાને આપી અને ઊંધો તો ટોપી પહેરી અને હવે જોઈએ કે આમાં થોડાક મોતીડા ટકાઈ જાય ને તો ફર્સ્ટ ક્લાસ થઈ જાય અને પછી તો આવીને કે મોતીડા એ મોતીવાળા ભાઈ આમાં તમે મોતી જો ટાંકી દો ને તો આ ફર્સ્ટ ક્લાસ ટોપી બની જાય એટલે મોતીવાળાએ તો કીધું હમ પૈસા હોય તો કામ થાય બાકી એમને મોતી ટંગાય નહીં તો એમ મોતી નથી ટાંકી દેવા ઉંદર ભાઈને મોતી નથી ટાંગી દેવા કચેરી મેં જાઉંગા સિપાહી કો બુલાઉંગા બળે માર તમાશા તમાસા મોતીવાળો તો બી ગયો નહીં 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 કચેરીમાં જાઓ નથી સિપાહીને બોલાવવા નથી લાવ 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 તારી ટોપીમાં મોતી ટાંકી દઉં ઉંદળાભાઈ તો મજકમાં આવી ગયા જલસો પડી ગયો હે ને રંગીન ટોપી ભરતકામવાળી ટોપી અને એમાંય પાછા મોતીડા ટંકાઈ ગયા અને બરાબર મોતી ટકાય અને એવી ટોપી સરસ થઈ ગઈ અને જો હવે તો નીકળા ડમરું ગોતવા કે એક ડમરું જો મળી જાય ને તો આખા ગામમાં ઢંઢેરો પીટી દઉં કે રાજા કરતા મારી ટોપી સારી ડમરુંવાળા પાસે ગયો બધી ઘટનાઓની બધાને ખબર પડવા માંડી હતી ડમરુંવાળાએ તો સીધું ડમરું આપી જ દીધું કે લ્યો ઉંદરભાઈ ડમરું અને વગાડો તમારે જેમ જગાડવું એમ ડમરું લઈ અને ભાઈ ઉંદર ભાઈ નીકળા

રાજાને ગીત ગાતો તો એ સંભળાણો અલાય ક્યાં કોણ છે કે જે એમ કે છે કે રાજા કરતા મારી ટોપી સારી સિપાહીઓ પકડી લેવા ઉંદરને સિપાહીઓ તો આવ્યા ખાપ 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 કરતા ઉંદર ભાઈ ગીત ગાતા રાજા કરતા મારી ટોપી સારી હે ડૂમ ડુમાક ડુમડુમક ડુમાક સિપાહીઓ પકડી લીધો હે ઉંદડા રાજા સાહેબ કરતાં તારી ટોપી કેમ સારી તો કે જો આમાં ભરતકામ છે રંગીન છે મોતીડા પુરવેલા છે એટલે રાજા કરતા મારી ટોપી સારી છે રાજા સાહેબે હુકમ આપ્યો લઈ લ્યો એની ટોપી ટોપી તો ખેંચી લીધી જેવી ટોપી ખેંચી લીધી ને એટલે આ તો મીંડો ડમરું વગાડતા વગાડતા રાજા ભીખારી મારી ટોપી લીધી હે રાજા ભીખારી સિપાહી કે રાજા સાહેબ

રાજા મારાથી બી ગયો ડૂમ ડૂમ ડુમાક ડૂમ ડૂમ ડુમાક ડૂમ ડૂમ ડુમાક ડૂમ ડૂમ ડુમાક આમ ગીત ગાતા ગાતા અને ડમરું વગાડતા વગાડતા ઉંદરભાઈ તો પાછા ચૂ 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 કરતા આખા ગામમાં ફરવા માંડ્યા અને પછી ઉંદરભાઈએ ખાધું પીધું અને મોજ કરી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સૌ ફરીથી ભેગા મળી રહ્યા છીએ એક નવા ટોપિક સાથે અને નવો ટોપિક કયો છે સરવાળો સમેશન વત્તાકાર હવે તમને એવું થાય કે મેડમ અમે આ સરવાળો તો બીજા ત્રીજા ધોરણથી કરતા આવ્યા છીએ આ પાંચમા છઠ્ઠા સાતમા કે આઠમા ધોરણમાં અમને સરવાળો ક્યાંથી કામમાં આવવાનો પણ નોટ ઓનલી સાતમા આઠમા કે પાંચમા ધોરણ કે છઠ્ઠા ધોરણવાળાની વાત છે કોઈપણ ઉંમરના વ્યક્તિને આજનું આ સેશન કામમાં આવશે આજનું આ પીરિયડ આજની આ વાતચીત કામમાં આવશે અને એ કેમ કારણ કે આજે આપણે સરવાળાને એક નવી રીતે જોવાના છીએ જેમ કે હું તમને ક્વેશ્ચન આપું કે સત્યાસી એટી સેવન વત્તા ચોપન ફિફ્ટી ફોર એટી સેવન પ્લસ ફિફ્ટી ફોર તમે કરો અને મને જવાબ કહો આપમાંથી સાચું પોતાની જાતને જવાબ આપજો કેટલા લોકોએ પેન પેપર હાથમાં લઈ લીધી અને કરવાનો ટ્રાય કર્યો ઘણા બધાએ અગર હું તમને એમ કહું છું ચારસો પાંત્રીસ વધતા સોળસો સત્તર આનો જવાબ તમે આપો એક બે સેકન્ડમાં ફટાક દઈને જેવો મારો ક્વેશ્ચન પૂરો થાય છે ને તમે જવાબ આપો પેન પેપર સાથે કેલ્ક્યુલેટ કર્યા વગર તો કેટલા લોકો જવાબ આપી શકશે કદાચ બહુ જ ઓછા કારણ કે હજી સુધી આપણને આઈડિયા નથી કે આપણે આ ગણતરીઓ ફાસ્ટ દિમાગમાં કેવી રીતે કરી શકીએ અને પાંચમા છઠ્ઠા સાતમા આઠમા ધોરણ પર કદાચ આ તમને થોડું ડિફિકલ્ટ પડે પેન પેપર વગર આ ટાઈપના સમ્સ કેવી રીતે કરવા ખૂબ સરસ રીતે સાંભળજો સમજવાનો પ્રયાસ કરજો અને તમારી નોટબુકમાં જરૂર લખજો આપણે ફોકસ કરીએ સ્ક્રીન પર હું તમને એક બે ક્વેશ્ચન આપીશ અને એને કેવી રીતે આપણે જોવાના છે એ પણ સમજાવીશ આપણે આ જ કન્સેપ્ટ સમજવાની શરૂઆત કરીએ એક નાનકડા નંબરથી અને આપણે લઈ લઈએ પંદર વત્તા નવ હવે પંદર વત્તા નવ તો ખૂબ આસાન છે પણ આમાં બી કેટલાક લોકો આંગળાના વેડેથી ગણશે સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ લાઈક દસ આપણે આવી રીતે દાખલો ગણવાની જરૂર નથી તમે પંદર અહીંયા વાંચી રહ્યા છો અહીંયા નવ વાંચી રહ્યા છો તો પંદર વત્તા આ નવને હું દસ માઇનસ એક મારા દિમાગમાં કહી શકું પંદર વત્તા દસ થાય પચીસ અને એક ઓછા એટલે કે આ થાય ચોવીસ હવે એક નાનકડા નંબર સાથે આપને આ એક્સપ્લેન કરવામાં આવ્યું છે કે કોઈ બી વખત તમારે સંખ્યાને પ્લસ કે માઇનસ મતલબ કે વત્તાકાર કે ઓછાકાર કંઈ પણ કરવું હોય તો હંમેશા પ્લસ દસ પ્લસ પાંચ માઇનસ દસ માઇનસ પાંચ એવા ફોર્મમાં લેશો તો ક્વેશ્ચન બહુ જલ્દી જલ્દીથી આરામથી સોલ્વ થશે જેમ કે એ ક્વેશ્ચન છે

અગર આપણે ધ્યાનથી જોઈએ તો આ મને એકસો પચાસ વધતા તેર દેખાય છે અને આ મને બસો પચાસ ઓછા એક દેખાય છે એકસો પચાસ વધતા બસો પચાસ ચારસો થાય અને વધતા તેર માઇનસ એક વત્તા તેર ઓછા એક વત્તા બાર થાય એટલે મારા જવાબમાં મારે બાર ઉમેરવા પડે એટલે જવાબ ચારસો અને બાર થાય આ જ દાખલો એકવાર ફરી જોઈએ આપણો દાખલો હતો એકસો અને ત્રેસઠ બસો અને ઓગણપચાસ એક બીજી મેથડથી કરી શકીએ આપણે એક મેથડ જોઈએ કે જેમાં આપણે એકસો ત્રેસઠને એકસો પચાસ તેર વિચાર્યા અને બસો ઓગણપચાસને બસો પચાસ ઓછા એક વિચાર્યા જે હમણાં જ આપણે વાત કરી એકસો પચાસ વધતા બસો પચાસ ચારસો થાય અને વત્તા તેર ઓછા એક વત્તા બાર થાય એટલે કે ચારસો અને બાર આપણો જવાબ આવ્યો આ એક અપ્રોચ આપણે હમણાં જ વાત કરી પણ આના સિવાય એક બીજો અપ્રોચ છે જે હમણાં આપણે થોડી વાર પહેલાં ફરીથી એને ડિસ્કસ કર્યો હતો આપણે અત્યારે ફરીથી જોઈ રહ્યા છીએ કે સોનો જે અંક છે એમાં સોનો અંક ઉમેરવો બંને સંખ્યાના સોના અંક ઉમેર્યા અહીંયા એક વત્તા બે થાય ત્રણ છ વત્તા ચાર થાય દસ હવે આપણી પાસે એક જ બોક્સ છે એમાં દસ આપણે લખ્યા અને ત્રણ વત્તા નવ થાય બાર હવે હંમેશા યાદ રાખવું કે બોક્સમાં એક જ સંખ્યા આવે જ્યારે બે સંખ્યાઓ છે ત્યારે આ એક જે છે એની વધી અહીંયા પડશે અને આ જે એક છે એની વધી અહીંયાની ઉપર પડશે એટલે ત્રણ વત્તા એક ચાર આ બધી અહીંયા પડી છે એનો એક બચ્યો છે અને આ બે એટલે કે ચારસો અને બાર જવાબ આવશે વિદ્યાર્થી તરીકે તમને આ વસ્તુની સમજ હોવી ખૂબ જરૂરી છે તમે માત્ર મિકેનિકલી કોઈ બી વસ્તુઓ ગણતરી કોઈ બી વસ્તુઓની ગણતરી કરો એના કરતાં એને લોજિકલી ગણતરી કરો તો તમારું દિમાગ છે ને થાકશે નહીં મતલબ કે અગર તમે બહુ જ બધા દાખલા સરવાળાના હું તમને આપી દઉં તો એક સમય પછી તમે કંટાળી જશો તમારી સિલી મિસ્ટેક્સ થશે ઝીણી ઝીણી ભૂલો થશે આવડતા છતાં બી ગણતરીમાં ભૂલો થશે કેમ કારણ કે તમે તમારા દિમાગને મિકેનિકલી ગણતરી કરવાનું કહો છો પણ જ્યારે તમે આવી રીતના લોજિકલી ગણતરી કરશો તો એ તમારા માટે ખૂબ સરળ બનશે કારણ કે તમારું દિમાગ થાકશે નહીં ઉલટાનું તમને ગણતરી કરવામાં મજા આવશે ચલો થોડા વધારે એક્ઝામ્પલ્સ જોઈએ ચારસો અને ઓગણત્રીસ વધતા પાંચસો અને અઠ્ઠાણું હવે આ દાખલો મારે કરવો છે તો જેમ કે તમે કન્વેન્શનલ રીતે કરો તો તમે આ રીતના કરો ચારસો ઓગણત્રીસ વત્તા પાંચસો અઠ્ઠાણું નવ વત્તા આઠ સત્તરનો સાતડો વધી પડી એક નવ ને એક દસ ને બે બાર વધી પડી એક બારનો બગડો ચાર ને એક પાંચ ને પાંચ દસ ઓકે એક હજાર સત્યાવીસ હવે આમાં તમે વિચાર્યું કશું જ નથી તમે એક મેથડ ફોલો કરી છે આના કરતાં એક બીજી મેથડ તમે વિચારી જુઓ જે આપણે હમણાં જ ડિસ્કસ કરી ચારસો ઓગણત્રીસ પાંચસો અને અઠ્ઠાણું માટે તમે ધ્યાનથી જુઓ આ ચારસો ઓગણત્રીસને ચારસો ત્રીસ ઓછા એક હું દિમાગમાં વિચારી શકું અને પાંચસો અઠ્ઠાણુંને હું છસ્સો માઇનસ ટુ વિચારી શકું

એડ કરવા જાવ છો લિટરલી દિમાગમાં તો દિમાગ થોડું કન્ફ્યુઝ થાય છે પણ જ્યારે તમે ચારસો ઓગણત્રીસ ને ચારસો ત્રીસ ચારસો બી જવાબ આવે એમાંથી એક ઓછો કરી દઈશ આટલી ક્લેરિટી સાથે વિચારો અને પાંચસો અઠ્ઠાણું છસો માંથી બે ઓછા કરી દેવાના એવી રીતે વિચારો તો ચારસો ત્રીસ માં છસો ઉમેરતા આપણને આવડે જ છે એક હજાર ત્રીસ જવાબ આવે છે અને એમાંથી ત્રણ ઓછા કરીએ તો એક હજાર સત્યાવીસ જવાબ આવે આટલું આસાન છે તો હવે આપણે આગળ વધીએ એ પહેલા એકવારી સ્થાન કે

એની કિંમત થાય ત્રણ ગુણ્યા સો કારણ કે આ સ્થાન શતકનું સ્થાન છે ચાર જે છે એની સ્થાન કિંમત થાય ચાર ગુણ્યા દસ એટલે ચાર જે છે એ દશકનું સ્થાન છે અને પાંચ જે છે એની કિંમત થાય પાંચ ગુણ્યા એક પાંચ જે છે એ એકમનું સ્થાન છે એટલે જ્યારે આપણે ટુ થાઉઝન્ડ થ્રી હંડ્રેડ 45 એટલે કે બે હજાર ત્રણસો અને પિસ્તાલીસની વાત કરીએ છીએ ત્યારે એક્ચ્યુઅલમાં એ બીજું કશું જ નથી પણ તમને જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે અહીંયા કે બે હજાર વધતા ત્રણસો ચાલીસ પાંચ એ જે સરવાળો મળે છે બે હજાર પિસ્તાલીસ મળે છે અને જે તમને અહીંયા પણ ખ્યાલ આવવો જોઈએ કે બે અહીંયાથી આવ્યા ત્રણસો અહીંયાથી આવ્યા ચાલીસ અહીંયાથી આવ્યા અને પાંચ અહીંયાથી આવ્યો એટલે હજાર શતક દશક અને એકમના સ્થાન કિંમતમાં જે પણ અંકો છે એની સ્થાન કિંમતને જ્યારે આપણે એકબીજામાં ઉમેરીએ છીએ ત્યારે બે મળે છે જેમ કે એક દાખલો લઈએ હવે આ જ દાખલાને આપણે હમણાં જ શીખ્યા એ ટ્રીકથી કરી શકીએ છીએ છવ્વીસ વત્તા ઇકોતેરની જ્યારે વાત કરવામાં આવે ત્યારે જ્યારે આપણે છવ્વીસ ઉપર ફોકસ કરીએ છીએ એને વીસ વત્તા છ વાંચી શકાય કારણ કે બે એ દશકના સ્થાને છે એટલે એની સ્થાન કિંમત વીસ થાય છે અને ઇકોતેરમાં સાત દશકના સ્થાને છે એટલે એની સ્થાન કિંમત સિત્તેર અને એકની સ્થાન કિંમત એક થાય છે તો આ પ્રમાણેનું આપણે દિમાગમાં વિચારવું પડે આવી રીતે લખવા ન જવાય વારે વારે પણ આવું વિચારવામાં આવે કે છવ્વીસ એકોતેરમાં મારે વીસ વત્તા સિત્તેર કરવાના છે અને એના પછી છ વત્તા એક જે બચે છે એ કરવાના છે તો વીસ વત્તા સિત્તેર થાય છે નેવું અને છ વત્તા એક થાય છે સાત એટલે આપણો જવાબ આવી જાય સત્તાણું અને આ આપણે લખવાની જરૂર ના પડે આપણે જોઈને જ ખ્યાલ આવવો જોઈએ હવે આને એક અલગ રીતે પણ આપણે વિચારી શકીએ કે ભાઈ આ આપ્યું છે આપણને છવ્વીસ વત્તા ઇકોતેર તો પહેલા દશેકના સ્થાનને સ્થાન ને ઉમેરો એકબીજામાં એટલે આપણને બે વત્તા સાત નવ મળે છે અને પછી એકમના સ્થાનને ઉમેરો એટલે છ વત્તા એક સાત મળે છે કશું જ લખવાની જરૂર નથી આ બધું દિમાગમાં થાય તમારે રાઈટ તો તમારામાં એટલો કોન્ફિડન્સ આવે આ વસ્તુ જોવાથી એકવારી સ્ક્રીન પર જુઓ આ મેથડને હવે તમે ટેબલમાં જુઓ આપણે જે અત્યારે ડિસ્કસ કર્યું એ પ્રમાણે જ આપણે લખ્યું છે છવ્વીસ જે છે એમાં દશકનું સ્થાન છે એ બે છે અને એકમનું સ્થાનમાં છ છે એકોતેરમાં દશકના સ્થાને સાત છે અને એકમના સ્થાને એક છે હવે દશકના સ્થાન આપણે એકબીજામાં ઉમેરીએ એટલે બે વત્તા સાત નવ થાય અને આ નવ આપણે અહીંયા દર્શાવેલો છે અહીંયા બે અને સાતને એકબીજામાં ઉમેરીને આપણે નવ લખ્યો છે એ જ વસ્તુ ટેબલ ફોર્મેટમાં બતાવી છે આપને નવ એકમનો અંક અહીંયા છ છે અને એકોતેરમાં એકમનો અંક એક છે એ બંનેનો સરવાળો સાત થાય એટલે જવાબનો દશકનો અંક નવ અને એકમનો અંક સાત થાય એટલે સત્તાણું આપણો જવાબ આવે અત્યારે આપણે સરવાળો શીખી રહ્યા છીએ આગળ આપણે બાદ બાકી ગુણાકાર બધું જ શીખીશું એ બધી જ ટેકનિક્સથી તમારી જે નાની નાની મિસ્ટેક્સ થાય છે કંઈક વસ્તુઓ નથી આવડતી એનો ગભરાટ થાય છે ગણિતના પેપરમાં ડર લાગે છે પેપર રહી જાય છે આ બધા જ પ્રશ્નો સોલ્વ થઈ શકે એમ છે આજે આપણે સરવાળાની વાત કરીએ છીએ એટલે સરવાળા પર ફોકસ કરીને વાત કરીએ છીએ તો આ બધી જ મેથડ તમે લખો અને જે પ્રમાણે સ્ક્રીન પર આવે છે એ પ્રમાણે લખો પણ દિમાગમાં એ પ્રમાણે ગણતરી કરો જે પ્રમાણે તમને લખીને હમણાં જ બતાવ્યું હવે કેટલાક પ્રશ્નો હું આપને પૂછું છું દસ સેકન્ડના ટાઈમ લિમિટ સાથે આપે તમારી બુકમાં એકવાર તમારા જવાબ આવી જાય એના પછી હવે ક્લાસ ઇવેલ્યુએશન ટેસ્ટ એટલે કે હમણાં જ મેં તમને વાત કરી પ્રમાણે ટેસ્ટ છે દસ સેકન્ડ આપવામાં આવશે એક ક્વેશ્ચન તમને દેખાશે એના પછી અને આજ મેથડથી તમારે કેલ્ક્યુલેટ કરવાનો પ્રયાસ કરવાનો છે પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે ત્રેવીસ વત્તા અઠ્ઠાણું અને તમારો સમય શરૂ થાય છે હવે તમારો સમય પૂરો થાય છે અને આશા રાખું છું કે કોઈએ પેન અને પેપર વાપર્યા નથી સાચો જવાબ છે એકસો અને એકવીસ હવે અગર કોઈ વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થયો છે કે દિમાગમાં હું કેવી રીતે કરું તો પ્લીઝ તમે જુઓ આ ત્રેવીસ વત્તા અઠ્ઠાણું ક્વેશ્ચનમાં તમને પૂછ્યો છે મેં તમને સૌથી પહેલા એક મેથડ શીખવાડી કે જ્યારે અઠ્ઠાણું છે કે એવો કોઈ ક્વેશ્ચન છે કે જે ઝીરોની નજીક છે તો અહીંયા અઠાણું સો માઇનસ બે થાય તો આ ત્રેવીસ વત્તા સો માઇનસ બે જવાબ આવે મારો અને ત્રેવીસ એકસો ત્રેવીસ થાય મારે એકદમ ક્લિયર છે અને બે મારે એમાંથી ઓછા કરવાના છે એટલે મારો જવાબ આવી જાય એકસો એકવીસ અને આ વિચારતા માત્ર બે કે ત્રણ સેકન્ડ થાય મેં તમને દસ સેકન્ડ આપી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો તૈયાર છો આવતા ક્વેશ્ચન માટે તમારી પાસે દસ સેકન્ડ છે પણ તમે ખાલી મેક્સિમમ ત્રણ કે ચાર સેકન્ડમાં લખ્યા વગર જવાબ લાવી શકો એવો પ્રશ્ન છે પ્રશ્ન છે 45 प्लस 89 પ્લસ એટી નાઇન સમય શરૂ છે તમારો સમય સમાપ્ત થાય છે શિક્ષક મિત્રોને વિનંતી છે કે વિદ્યાર્થીઓનો જે જવાબ આવ્યો છે પૂછે ક્લાસમાં અને સાચો જવાબ છે કે નહીં એની ચકાસણી કરે સાચો જવાબ છે એકસો અને ચોત્રીસ હવે આને આપણે એકવારી કેવી રીતે વિચારવું એના પર ડિસ્કસ કરી લઈએ ફોર્ટી ફાઈવ પ્લસ એટી નાઇન તો સૌ પ્રથમ તો ચાર અને આઠ ને એકબીજામાં ઉમેરીએ એટલે બાર મળે અને પાંચ અને નવ ને એકબીજામાં ઉમેરીએ એટલે ચૌદ મળે ચૌદમાં એક વધી પડે અને ચાર પાછળ બાકી રહે બે વત્તા એક ત્રણ થાય એટલે એકસો અને ચોત્રીસ જવાબ મળે આ એક મેથડ છે જે આપણે હમણાં શીખ્યા અને આ તમે દિમાગમાં કરી શકો કે ભાઈ ચાર અને આઠ શું થાય દિમાગમાં બાર વિચારી શકો અને પાંચ અને નવ શું થાય દિમાગમાં ચૌદ વિચારી શકો અને ચૌદનો એક આગળ વધી પાડવાનો એટલે બાર વત્તા એક તેર થાય એકસો અને ચોત્રીસ જવાબ આવે આના ઉપરાંત તમે એક બીજી મેથડ બી ફોલો કરી શકો છો જ્યારે તમે જુઓ છો કે પિસ્તાળીસ વત્તા નેવ્યાશી આપ આપને આપેલું છે તો આપ આને પિસ્તાળીસ વત્તા નેવું માઇનસ એક આવું વિચારો અને આપણને બધાને ખબર છે કે પિસ્તાળીસ વત્તાની એવું એકસો પાંત્રીસ થાય જો તમને આટલું ક્લિક થઈ શકતું આટલું વિચારી શકતા હોય તો એકસો પાંત્રીસ થાય એકસો પાંત્રીસમાંથી એક ઓછા કરો એટલે એકસો ને ચોત્રીસ જવાબ આવે આ પ્રમાણેની વિચારશીલતા તમે કેળવી શકો છો આવું તમે વિચારતા થઈ જશો તો તો પછી તમે બહુ જ ફાસ્ટ થઈ જશો વિદ્યાર્થી મિત્રો તમે એવું વિચારશો કે બે બે મેથડ મેડમ શીખવાડી રહ્યા છીએ અમે કઈ વાપરીએ કે અમે લોકો સ્થાન કિંમતવાળી મેથડ વાપરીએ કે પછી મેડમ પ્લસ માઇનસ કરાવડાવે છે કે ભાઈ નેવ્યાસી હોય છે તો નેવું ઓછા એક કરાવડાવે છે એવાળી મેથડ વાપરીએ તો મિત્રો તમને જે ફાવે ને એ મેથડ તમે વાપરો અત્યારે અને તમે જેટલો પ્રયાસ કરશો ને એટલું વધારે ને વધારે તમને ખ્યાલ આવતો જશે કે કઈ મેથડ તમને કામમાં આવે છે તો એ પ્યોરલી તમારા પર ડિપેન્ડ કરે છે હવે થોડાક વધારે પ્રશ્નોનો પ્રયાસ કરીએ વિદ્યાર્થી મિત્રો હવે આ પ્રશ્ન પ્રયાસ કરો તમારો સમય શરૂ થાય છે હવે સમય સમાપ્ત અને સાચો જવાબ છે આઠસો સત્તાણું મિત્રો થોડુંક ફાસ્ટ એક્સપ્લેન કરી આપું છું તમને 543 ફોર્ટી થ્રી પ્લસ થ્રી ફિફ્ટી ફોર હવે આ તો એકદમ દેખાય એવો જવાબ છે આમાં તો કંઈ વિચારવાનું જ નથી પાંચ વત્તા ત્રણ આઠ ચાર વત્તા પાંચ નવ અને ત્રણ વત્તા ચાર સાત લખવાની બી જરૂર નથી એકદમ આરામથી જવાબ આવી જાય આઠસો સત્તાણું નેક્સ્ટ એક હજાર ચારસો અઠાણું બે હજાર આઠસો ઓગણપચાસ સમય સમાપ્ત થઈ ચુક્યો છે દોસ્તો સાચો જવાબ છે ચાર હજાર ત્રણસો સુડતાલીસ હવે આ મોટી સંખ્યાથી બિલકુલ ડર નહીં રાખવાનો સેમ મેથડ વાપરવાની છે એક હજારનું સ્થાન એક અને બે ઉમેરીને ત્રણ લખવા ચાર અને આઠ બાર બનાવે છે એટલે એકની વધી અને બે અહીંયા આવશે નવ અને ચાર તેર એટલે એકની વધી અને ત્રણ અને નવ સત્તર થાય છે એકની વેખાય છે ચાર હજાર ત્રણસો સુડતાલીસ ખૂબ જ સરળ દાખલો હતો આપણે માત્ર મોટા સંખ્યા જોઈને ગભરાઈએ છીએ પણ આપણે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી અને પેન કે પેપર વગર આ બધી વસ્તુ શક્ય છે મિત્રો આશા રાખું કે તમને મજા આવી હશે સેશનમાં મને તો ખૂબ મજા આવી તમારી સાથે વાતો કરવાની અને જલ્દથી ફરીથી નવા અને થોડાક અઘરા ક્વેશ્ચન્સને સરળ બનાવીને નેક્સ્ટ સેશનમાં મળીએ છીએ સ્ટેટ્યુન